હોઈશ છું. અરે પણ શું થયું? કઈ કહેશે કે બસ આમ જ ગાંડા કાઢ્યા કરશે? મમ્મી મને અમારી કંપનીમાંથી 31મી ઓક્ટોબરે સરદાર જયંતિ નિમિત્તે સ્પીચ આપવાનું કહ્યું છે, અને જો અમારી સ્પીચ અમારા બોસને ગમશે ને તો અમારું પ્રમોશન પાકું છે, અને આ પ્રમોશન હું લઈને જ રહીશ. અરે વાહ, તો હવે મારો ભાઈ શું કરશે? અબ તેરા ભાઈ સરદાર કી કિતાબે પઢેગા, ક્યોંકિ પઢેગા ઇન્ડિયા, અભી તો પઢેગા ઇન્ડિયા. હા તો ચાલો હવે વાંચવા લાગો. હો હું તો આ ચાલી મારી સહેલીના ઘર પ્રોજેક્ટ બનાવવા. આ તો જતી હોય તો ધાને ચીલી ચૂપચાપ. મમ્મી જો ને ભાઈને કે ને મને ચીલી કહીને ના ચડવે. રાજુ ચાલ તો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જા, હું તારા માટે જમવાનું તૈયાર કરું છું. હા મમ્મી, તો પછી ફટાફટ મને જમવાનું બનાવી દે, પછી મારે રૂમમાં જઈને મારા સરદાર સાહેબને વાંચવા દે. અરે સરદાર સાહેબ, તમે પોતે? આ તમારું ભૂત છે કે આત્મા? ચેતના. જે લોકો મને જોવા માંગે છે એમને હું દેખાઉં છું, જેમને પ્રગતિ કરવી છે, ક્રાંતિ કરવી છે એમને હું દેખાઉં છું. હા તો મારે પણ પ્રગતિ કરવી છે, એટલે જ તમે મને દેખાવ છો ને. એટલે પેલા ગુનાભાઈ વાળામાં ગાંધી બાપુ દેખાતા એમ જ ને? ખેર ચાલો, જે હોય તે. તો હવે આવ્યા જ છો તો મને હેલ્પ કરશો ને? તમારા જીવન વિશે જાણી અજાણી વાત કરશો ને? અરે દિશા બેટા, શું થયું? કેમ રડે છે? મમ્મી આજે પણ પેલા નવરીનાઓ ત્યાં ઉભા રહી મારી છેડતી કરતા હતા અને મજાક ઉડાવતા હતા. એ લોકો વધુ કઈ પણ કરે ને પહેલા જ ત્યાંથી ભાગીને ઘરે આવતી રહે. પણ તને કેટલી વખત કહ્યું કે તું એ રસ્તેથી નહીં બીજા રસ્તેથી જા, પણ ના, તને તો ફરીને જવામાં બહુ જોર આવે છે. આવા ભાઈ કામલા મા બાપ હોય તો સંતાનો પણ આવા જ ડરપોક પેદા થાય ને. તમારી વાત સાચી છે સરદાર સાહેબ, મારા મમ્મી કે પપ્પાએ ક્યારેય એ હિંમત આપી જ નથી કે તમે મુશ્કેલીઓમાં સામનો કરો, હંમેશા બીજા રસ્તે જ પડી જવા કહ્યું છે. રાજુ આ તું શું બડબડ કરે છે? કોની સાથે વાત કરે છે? મારા નવા મિત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ સાથે. પણ ક્યાં છે? તમને તો દેખાતા નથી ને. સરદાર સાહેબ તમને દેખાશે, કાળજું શીલું રાખો, દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી રાખો, ક્રાંતિ અને પ્રગતિની વાતો કરો તો તમને દેખાશે. જો તમે અમને ક્યારેય સરદાર સાહેબની વાતો કરી હોત કે ક્યારેય એમના સ્વતંત્ર સંગ્રામ વખતની ક્રાંતિકારી વાતો સંભળાવી હોત ને, તો અમે આટલા ડરપોક ન બન્યા હોત. હા મમ્મી, ભાઈની વાત સાચી છે. તમે ક્યારેય અમને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત નથી આપી કે નથી એવી કોઈ પ્રેરણા આપી કે અમે સામે ચાલીને અવાજ ઉઠાવીએ, લડીએ અને જીતીએ. સાચી વાત છે બેટા, અમે ક્યારેય તમને એવું નથી શીખવ્યું, એ ભૂલ હતી. હવે મને મારી ભૂલ સમજાય છે અને હવે મને સરદાર દેખાય છે. મમ્મી ભાઈ મને સરદાર દેખાય છે. તમારું સારાપણું જ અન્યાયને તમારા પર હાવી થવા દે છે. ક્રોધથી આંખ લાલ થાય તો પણ મજબૂત હાથોથી અન્યાયનો સામનો કરો, અવાજ ઉઠાવો. ચાલ દિશા, હવે આપણે પહેલા નવરા ફોકાઓની દશા અને દિશા બદલી આવી. લાવ મેલાણ અને ફોકો. અરે કેમ પીગાસ લાગો છો? શું થયું? આજે પાછો ટેન્ડર આપણા બટુ કાકાના દીકરાને લાગ્યું. એ મારા જીવનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પણ હવે તું જો કાલે જે અધિકારીને પૈસા થોડાવીને ટેન્ડર જ કેન્સલ તો કરાવી નાખું ને તો મારું નામ ઘનશ્યામ નહીં. આમ ભાઈઓના ટાટિયા ખેંચવા કરતા હાથ ખેંચો ને તો સમાજ આપોઆપ આગળ આવશે. ભ્રષ્ટાચાર એ આઝાદ ભારતનું મોટું દૂષણ છે, અને એ દૂષણ દૂર કરવા સૌ પ્રથમ આપણે આપણી જાતને જ બદલવી પડશે. સાચું કહ્યું સરદાર સાહેબ. હું તો પપ્પાને કહેતો હતો કે તમે બંને ભાઈઓને સાથે મળીને જોઈન્ટ વેન્ચર કરીને ટેન્ડર ભર્યું હોત ને તમારે આગળ વધવું ના જવા પડત, અને મારે બીજાની કંપનીમાં નોકરી કરવા ના જવું પડત. આ તમે લોકો પેલી બાજુ જોઈને કોની સાથે વાત કરો છો? આપણે જેના વંશના વંશજ છીએ એવા
ક્યાં છે સરદાર? મને કેમ નથી દેખાતા? પપ્પા, તમને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાને ભેગા કરીને એક ભારત અખંડ ભારત ના કર્યો હોત ને તો આજે સુરતથી સિક્કિમ જઈએ કે કાશ્મીરથી કેરળ દરેક વખતે વિઝા લેવા પડે. આ એકતાની તાકાત છે અને અમે આ સમજી ગયા છીએ અને એટલે જ અમને સરદાર દેખાય છે. શું હવે તમને સરદાર દેખાય છે? હા, હવે મને સરદાર દેખાય છે. જે યુવાની અમે લીડર લીડર બનતા જોવા માંગતા હતા એ આજે માઇક ઉઠાવીને બેઠા છે. કોઈ પાર્ટી અને પક્ષના નામે ભાઈઓમાં ભાગલા પાડી રહ્યું છે, કોઈ વ્યસન દૂષણમાં વ્યસ્ત છે, તો કોઈ માર્ગદર્શનમાં બેઠા બેઠા પોતાનો કિંમતી સમય મોબાઈલ ગેમ્સ રમવામાં અને સોશિયલ મીડિયામાં ટૂંકું મેમે કરવામાં પગાડી રહ્યા છે. અમે આ માટે આઝાદી નથી અપાવી. આવા દ્રશ્યો જોઉં છું ત્યારે હું ખૂબ જ દુઃખી થાઉં છું. મમ્મી પપ્પા, મને ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું અને હું ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો અને મેં આજની નસ કાપી નાખી. તમને ખબર છે સ્વતંત્ર સંગ્રામમાં કેટલા વ્યક્તિઓએ નિરંતરથી અંગ્રેજોનો સામનો કર્યો હતો અને તમને એકાદ ઉઘરાણીવાળાનો ફોન આવે એટલે તરત જ ડિપ્રેશનમાં આવી જાઓ છો.